સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂતોને રવિ પાકના વાવેતરના મહિના બાદ પણ નર્મદાનું પાણી ના મળતા અકળેલા ખેડૂતોએ થરાદની નર્મદા કચેરી પર કડકડતી ઠંડીમાં પણ રાત્રે કર્યા ધરણા. બે ખેડૂતોની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ બોલાવી ખસેડાયા સારવાર માટે. સરહદ પર બંદૂકથી દુશ્મનોને સાફ કરતા સીમા સુરક્ષા બળના જવાનોએ આજે ડીસામાં હાથમાં ઝાડુ લઈને સિવિલ હોસ્પિટલની કરી સફાઈ. મહિનાઓ સુધી તંત્ર જ્યાં સફાઈ નથી કરી શકતી તે સિવિલમાં માત્ર 40 મિનિટમાં સિવિલ હોસ્પિટલ કરી બતાવી ચોખ્ખી ચણાક. પાલનપુર તાલુકાના ગઢ સાથે સરકાર કરી રહી છે અન્યાય. આઝાદીના વર્ષો બાદ પણ 25,000થી વધુની વસ્તી ધરાવતા ગઢમાં નથી કોઈ સરકારી દવાખાનું. નાનેરા તાલુકાના લવારા ગામના યુવાનોની અનોખી સેવા. ગૌચરોમાં દબાણ થતા ભૂખ્યા ગૌવંશો માટે કરી રહ્યા છે ચરવાની સુંદર સગવડ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાના ખેડૂતો શનિવારે રાત્રે થરાદની પ્રાંત કચેરીને નર્મદા કેનાલમાં પાણી છોડવાના મુદ્દે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા અને ત્યારબાદ વાવના ચોથારને સરા અને તડાવ ગામના 50 જેટલા ખેડૂતો નર્મદાની કચેરી આગળ ધરણા પર ઉતરી આવ્યા હતા અને 24 કલાકમાં કેનાલોમાં પાણી છોડવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. શિયાળુ સિઝનના વાવેતરને 1 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા અકળેલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે રાત્રે થરાદની નર્મદા વિભાગની કચેરી આગળ ખેડૂતોનો જમાવડો થઈ ગયો હતો અને કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોએ આખી રાત નર્મદા વિભાગની કચેરીનો ઘેરાવો કર્યો હતો. ખેડૂતો આટલી મોટી સંખ્યામાં કચેરી પર પહોંચ્યા હોવા છતાં નર્મદા વિભાગના એક પણ અધિકારીએ સ્થળ પર પહોંચી ખેડૂત સાથે વાતચીત કરી નહોતી. આખી રાત કડકડતી ઠંડીમાં ખેડૂતો નર્મદા કચેરી આગળ પર ધરણા પર રહ્યા હતા. ચોથા દિવસે અમે કાલે 8 વાગે અહીં નિગમ ખાતામાં આવ્યા હતા. કોઈ અધિકારી અમારી મુલાકાત લેતો નથી, પાણીનો આનાનો મન ઉત્તર આપતા નથી. પાણી ન આવે નહીં આવે ત્યાં સુધી અમે બેસો અહીં એવું અમે નક્કી કરીને બેઠા હતા. ભલે મરી જવા મરી જવાનું છે. અહીંયા પોલીસ બોલાવી, પોલીસ પણ અમને મારવા આવે છે અને તોકા લાગણી કરે છે. અમારે ખેડૂતોને જાણવું છે ચોથા નેવડા પાણી નહીં પહોંચે ત્યાં સુધી અમે અહીં બેસો એવું નક્કી કરેલું છે અને ગમે તે થાય તો અમને પાણી પહોંચાડે સરકાર, કાંઈ ને કોઈનો નિર્ણય લે. કેટલા ખેડૂતો બેઠા છો? અમે 100 જેટલા ખેડૂત છો. આગા પાછા ત્યાં તો કોઈ ચોઈ છે કોઈ કી કરવા છે, 100 ખેડૂત છો એટલે એનો ગમે તે કરીને અમને પાણી સરકાર પહોંચાડે. અને બીજા અત્યારે આવે છે અને અહીંમાંથી કોઈ ખેડૂત મરશે એની જવાબદારી આ નિગમ ખાતાવાળા લે. અમે તડાવના અને ચોથા નેસડાના ખેડૂતો અહીંયા કચેરીમાં ભેગા થયા છીએ. કાલે આવેદનપત્ર આપી અને પાણીની માગણી કરી અમે અને અહીંયા કચેરીમાં રાતે અમે અહીંયા રોકાણા અને કચેરીની અંદર અમને ધક્કામુક્કી કરી પોલીસવાળા બોલાયા. એવું કહેવામાં આવ્યું કે ડબ્બો બોલાવીને આ લોકોને ભરીને બહાર નાખી આવો. એટલે અમે એવું કીધું કે અમને પાણી તમે આપો તો અમે અહીંથી જતા રહીશું, કોઈ ડબ્બો કે પોલીસ બોલાવવાની જરૂર નથી. ધક્કામુક્કી કરીને બહાર કાઢ્યા. અમે બહાર આવીને બેઠા છીએ અત્યારે. આખી રાતના આ લોકો કચેરી બંધ કરીને જતા રહ્યા છે. અમારી કોઈ પડ ઉથલ લીધી નથી, અમને કોઈ સાંભળ્યા નથી કે ખેડૂતો કઈ રીતે છે શું છે. અમારું કોઈ સાંભળતું નથી. તંત્ર કોઈ અમને ખેડૂતોને આશ્વાસને આપતું નથી કે અમે તમને પાણી આપશું. પાણી અમારા સુધી હજી પહોંચ્યું નથી. અમે રાતે મેસેજ લીધા હતા અને અધિકારીઓએ રાતે દરવાજા બંધ કરી પોતપોતાની રીતે જતા રહ્યા છે. હજી સુધી કોઈ અધિકારી અમને પૂછવા કે આયા નથી. અને અમે કાલે આવેદનપત્રમાં એવું આપ્યું હતું પ્રાંતમાં
કે 24 કલાકની અંદર અમને પાણીનો નિવાડો નહીં લાવે તો અમે આત્મવિલોપન કરીશું. 5 થી 6 વાગ્યા સુધીમાં ટાઈમ પૂરો થાય છે અને જો હજુ પાણીની મતલબમાં કોઈ આશ્વાસન આપતું નથી, પાણી આપશું એવું કહેવા આવતું નથી, તો જો પાણી નહીં આપે અને કંઈ ખેડૂતને થશે, કંઈ ખેડૂત કરશે એની જવાબદારી તમામ તંત્રની રહેશે, ચોખ્ખા શબ્દમાં કહીએ છીએ. અને અત્યારે હું એમ કહું છું કે જો અમને પાણી નહીં આપે તો મેં અત્યારે હું પોતે આંદોલન ઉપર ઉતરું છું, પાણી કે જમવાનો ત્યાગ કરું છું. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી હું ભૂખ હડતાલ ઉપર ઉતરું છું. અમે ખેડૂતો અમારી સાથે છીએ, હજી અમારા 250 થી 300 ખેડૂતો ત્યાંથી આવે છે અને અમે જો પાણી નહીં આપે અને કંઈ પણ ખેડૂતને થયું અને અમે કંઈ પણ કરશું એની જવાબદારી તમામ નર્મદા નિગમ તંત્રની રહેશે. થરાદની નર્મદા કચેરી આગળ 50 થી વધુ ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ આખી રાત ધરણા પર બેઠા હતા અને તેમ છતાં એક પણ અધિકારીએ ઘટનાસ્થળ પહોંચી ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નહોતી. કડકડતી ઠંડીમાં ખેડૂતો ધરણા પર બેસતા વહેલી સવારના 2 ખેડૂતોની તબિયત લથડી જતા આ ધરતી પુત્રોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. આજે ડીસા અનાજ માર્કેટ ખાતે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત ક્ષત્રિય મંચ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજરી આપવા આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષાને લઈ રાજ્ય સરકાર પર સંગીન આક્ષેપો કર્યા હતા. આજરોજ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહનો ખાસ ઉદ્દેશ સમાજ સુધારણા, સમાજમાં પ્રવર્તતા કુવિરાજો, વ્યસન મુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં સંગઠન મજબૂત થાય તે માટેનો હતો. અને આ બિન રાજકીય સંમેલન પ્રસંગે રાજકીય જાગીરદાર સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશની રક્ષા, ગૌ બ્રાહ્મણ શ્રીની રક્ષા, પ્રતિપાલ માટે ક્ષત્રિય વીરલાઓને પોતાના બલિદાનો આપીને આ દેશની માતૃભૂમિને તેમજ દેશની પ્રજાને રક્ષણ આપ્યું છે. સમાજને સંગઠિત કરવા તેમજ યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, દિયોદર સ્ટેટ પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી હતી. આજના કાર્યક્રમમાં આજના યુગ પ્રમાણે માત્ર ને માત્ર જાગીરદાર રાજપૂત સમાજને અને ક્ષત્રિય સમાજને અભ્યાસ તરફ દોરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યસન હોય તો એ વ્યસનથી દૂર રાખવા માટે અને આ સમાજની સમગ્ર બનાસકાંઠાની ગુજરાતની અંદર એકતા થાય આ 3 હેતુને લઈને અમે આજે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાંથી વધારેલા મારા મહેમાન શ્રીઓને વિનંતી કરી છે. આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં અને ડીસા મુકામે દીકરા દીકરીઓ માટે શિક્ષણ સંકુલ ઊભું થાય અને એ શિક્ષણ સંકુલ ઊભું થાય ત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર દરેક કોમ્યુનિટી અભ્યાસની રીતે ખરેખર પછાત છે, એમાં અમે આનાથી પણ પછાત છીએ. એના કારણે સમાજને આજે મોડે મોડે વિચાર આવ્યો છે કે આપણે પણ બનાસકાંઠાની અંદર એક મોટું સંકુલ ઊભું કરીએ જ્યાં આપણી દીકરા દીકરીઓ ભણે અને આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક બીજા સમાજની હરોળમાં ક્યાંક અભ્યાસ કરીએ તો કોઈ ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે એવા અભ્યાસ તરફ આગળ વધે એના માટે અમારું આ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે. કોઈ બીજો હેતુ નથી. મેં કીધું એમ 3 શબ્દ અમે લઈને કહ્યું છે, માત્ર શિક્ષણ ભાઈ, માત્ર શિક્ષણ અને વ્યસન મુક્તિ અને એકતા આ 3 પ્રશ્નો લઈને અમે અત્યારે આ સ્નેહમિલન કર્યું છે. આપ સૌ અમને સાથ આપશો એવી પણ પત્રકાર મિત્રોને મારી વિનંતી છે. આજ
આજરોજ યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બિન સચિવાલયની યોજાયેલી પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માનસિકતા એવી છે કે કોઈ પણને નોકરી ન આપે પડે તે માટે પરીક્ષાઓમાં રિઝલ્ટ આવ્યા બાદ કોઈને પણ હાઈકોર્ટમાં મૂકવા માટે સરકારનું જ આયોજન હોય છે. છેલ્લા 20-25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે, તેનો લોકોએ વિચાર કરવો જોઈએ. અત્યારના શાસનથી લોકો ખુશ છે અને જો ન હોય તો લોકોએ સરકારનું કંઈક કરવું જોઈએ અને જો સરકાર સામે કશું જ ન કરવું હોય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. હું ગયો તો ત્યાં જે સરકાર જે છે ને સરકાર છે, આ સરકારની માનસિકતા એવી છે કે કોઈને નોકરી ના આપવી પડે, પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ આવે તો કોકને હાઈકોર્ટમાં મોકલી આપવાનું પણ સરકારનું આયોજન હોય, સ્ટે આવે તો વાત પૂરી થાય. છેલ્લા 20-25 વર્ષથી બીજેપીનું રાજ ગુજરાતમાં છે તો લોકો એનો વિચાર કરે કે આ સરકારને શાસનથી ખુશ છે, ના હોય તો બીજું કંઈક કરે, પણ એમાં ને એમાં પડ્યા રહેવું હોય તો ભોગવે પછી, એમાં ક્યાં કંઈ નવું છે, આમાં નથી ગમતું તો બદલી કાઢો ને. આ નકામા તો સારા લોકો લાવો તો નકામા હું કામ, નકામા ઉપર સિક્કા મારવા, નકામા બી કહેવાય. એ વિદ્યાર્થીનું નથી, આ નોકરી માટેનું. નોકરીની પરીક્ષા જેને આપી એ લાખો ગુજરાતમાં 40 લાખથી વધારે ભણેલા ગણેલા બેકાર છે, એમનું પેપર ફૂટી જાય, એમાં લાગવગ ચાલે, એમાં આક્ષેપો થાય, સીસીટીવીમાં બધું પકડાય. સરકાર કે પરીક્ષા રદ નહીં કરી, આ કે પરીક્ષા રદ કરો એનો રસ્તો કાઢે જ મળી, સાથે મળીને તો એ શું થાય, રાજકીય મુદ્દો નહીં બનાવવો જોઈએ. આજે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ બિન રાજકીય કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમાંથી કોઈએ રાજકીય વાત કરી ન હતી, પરંતુ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાતના પૂર્વ મંત્રીએ જતા જતા પત્રકારો સમક્ષ રાજ્ય સરકારની ટીકા કરવાની તક જતી નહોતી કરી. દિશાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા બનાસકાંઠા જિલ્લામાં નિયત થયેલ 62 પરીક્ષા કેન્દ્ર ઉપર આજે યોજાઈ હતી. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી સર્જાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે એ માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નિયત થયેલા 62 પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા પરીક્ષા કેન્દ્રની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં દાખલ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીમાં નિયત થયેલા પરીક્ષા કેન્દ્રોની હદ મર્યાદાથી બહાર 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમાં આવેલ ઝેરોક્સ મશીનોના પરીક્ષાના સમય દરમિયાન ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. દિશાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. થરાદમાં વિવિધ સંગઠનોએ સ્થાનિક નાયબ કલેક્ટરને થરાદમાં ચાલતા દેહ વિક્રયના કારોબારને બંધ કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા તેમાં ખાસ કરીને વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા મોરચાની મહિલાઓ જોડાઈ હતી. થરાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના મહિલા મોરચાની મહિલાઓની સાથે ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, જલારામ યુવક મંડળ, માનવ સેવા સંગઠન, વિચરતી વિમુક્ત સમુદાય મંચ તેમજ શહેરના અગ્રણીઓ અને શહેરના પત્રકારો મળી આવેદનપત્ર આપ્યું હતું. ભાઈઓ અમે મીડિયા બધે અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે. જો આવેદનપત્ર આપ્યા બદલ આ કામ કાર્યવાહી નહીં થાય તો અમે બધે જનતાઓ અને થરાદ શહેરના ભાઈઓ અને બહેનો બધે અમે આની કાર્યવાહી. થરાદ શહેરમાં કે અત્યારે જે બહેન દીકરીઓની અત્યારે સેફ્ટી માટે અત્યારે કુટુંબ ખાતું ચાલે છે, બહેન ચલાવે છે, એની બહેનને અત્યારે બહેન દીકરીઓ અત્યારે કુટુંબ ખાતામાં ન ફસાય એના માટે કલેક્ટર સાહેબે દરેક સંસ્થાના પત્રકારો દરેક ભાજપ કોંગ્રેસના બધા સંસ્થાઓ સાથે રાખીને આવેદનપત્ર અમે આપ્યા હતા અને આપણી દીકરીઓ ન ફસાય એના માટેનો અનુરોધ કરાયો. થરાદમાં ચાલતા દેહ વિક્રયના કારોબાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત.
गत नवेम्बर महिनाना लोरवाड़ा प्राथमिक आरोग्य केन्द्रना सेजाना गामडामां डिफ्थेरिया अने डेंग्यू जेवा जीवलेण रोगोए माथुं उचक्युं हतुं, जेमां डिस्सा ब्लॉक हेल्थ ऑफिसर डॉक्टर जिग्नेशभाई हरियाणीना मार्गदर्शन हेठळ आरोग्य कर्मचारीओ द्वारा घरे घरे पहोंचीने सर्वेनी कामगीरी हाथ धरवामां आवी हती अने शंकास्पद लागता दर्दीओनी सारवार करवामां आवी हती। लोरवाड़ा प्राथमिक आरोग्य केन्द्रना सेजाना तेमज दामा आरोग्य केन्द्रना कर्मचारीओ द्वारा 95% सर्वेनी कामगीरी तेमज वेक्सिननी कामगीरी करवामां आवी हती। ते बदल 6 फीमेल हेल्थ वर्करने तेमनी सारी कामगीरी बदल डॉक्टर केपी दिलवाड़िया अने ब्लॉक हेल्थ ऑफिसर डॉक्टर जिग्नेशभाई हरियाणीना हस्ते मोमेंटो आपीने सन्मानित करवामां आव्या हता। भिलडीथी बीके न्यूज चैनल माटे विनोद चावड़ा। सरहद पर बंदूकथी दुश्मनोने साफ करता सीमा सुरक्षा बलना जवानोए आजे डीसामां हाथमां झाड़ू लईने सिविल हॉस्पिटलनी करी सफाई। महिनाओ सुधी तंत्र ज्यां सफाई नथी करी शकती ते सिविलमां मात्र 40 मिनिटमां सिविल हॉस्पिटल करी बतावी चोख्खी चणाक। पालनपुर तालुकाना गढ़ साथे सरकार करी रही छे अन्याय। आजादीना वर्षो बाद पण 25,000થી વધુની વસ્તી ધરાવતા ગઢમાં નથી કોઈ સરકારી દવાખાનું। નાનેરા તાલુકાના લવારા ગામના યુવાનોની અનોખી સેવા। ગૌચરોમાં દબાણ થતા ભૂખ્યા ગૌવંશો માટે કરી રહ્યા છે ચરવાની સુંદર સગવડ। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયો દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી।
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનમાં આજે સીમા સુરક્ષા બળના જવાનો પણ જોડાયા હતા. અને ડીસા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં માત્ર 40 મિનિટમાં સફાઈ અભિયાન ચલાવી હોસ્પિટલને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. આમ તો સીમા સુરક્ષા બળનું કામ દેશની સરહદોની રક્ષા કરવાનું હોય છે, પરંતુ તેની સાથે સાથે સેનાના આ જવાનો સેવા કાર્યો કરવામાં પણ પાછળ રહેતા નથી. ત્યારે આજે બીએસએફની 37 બટાલિયનને આજે ડીસાની સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને તેના સેનાના કમાન્ડર સહિત બીએસએફના જવાનો પણ જોડાયા હતા. અને માત્ર 40 મિનિટ સુધી સફાઈ કામ હાથ ધરીને સિવિલ હોસ્પિટલને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. ડીસા સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામ કરી રહેલા સીમા સુરક્ષા બળના જવાનોએ સફાઈ અભિયાન સ્થાનિક પ્રશંસાની છૂટકી લેતા જણાવ્યું હતું કે જો તેઓ સીમા પરથી ડીસા શહેરની હોસ્પિટલ પહોંચીને માત્ર 40 મિનિટના ગાળામાં સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છ બનાવી શકતી હોય તો સ્થાનિક પ્રશાસનને પણ સફાઈ બાબતે ગંભીર બનવું જોઈએ. પૂરે દેશમાં 1 દિસંબર થી 15 દિસંબર તક સ્વચ્છતા પખવાડા મનાયા જા રહા હૈ, ઇસમાં સભી લોગો કા યોગદાન હો રહા હૈ. ઇસી સિલસિલે મેં હમને દિશા કે સિવિલ હોસ્પિટલ મેં સીમા સુરક્ષા બલ ઓર સીમા સુરક્ષા બલ કી 37 વાહિની ઓર 1055 આર્ટિલરી કે જવાનો ઓર અસ્પતાલ કે સદસ્યોને મિલકર યે સ્વચ્છતા અભિયાન શરૂ કિયા હૈ. યે એક પ્રતીક કે રૂપમાં હૈ, આમ જનતા કો યે એક સંદેશ હમ દે રહે હૈ કે હમ જહાં રહેતે હૈ વહાં સ્વચ્છતા રખના, સફાઈ રખના હમારી જિમ્મેવારી હૈ. હમ યે દિખાને કી કોશિશ કર રહે હૈ કે જબ સીમા કી ડ્યુટી સે સમય નિકાલ કર હમારે જવાન આપકે યહાં સફાઈ કરને આ સકતે હૈ, તો આપ જહાં રહ રહે હૈ, રોજ રહ રહે હૈ, વહાં સફાઈ ક્યો નહીં કર સકતે હૈ. ઓર ગાંધીજી કા યે સંદેશ કી સ્વચ્છતા મેં હી ઈશ્વર કા નિવાસ હૈ, ઉસકો હમ આગે બઢાને કી કોશિશ કર રહે હૈ. જ્યારે દેશની સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં ઝાડુ ઉઠાવીને સફાઈ અભિયાનમાં સહયોગી બની શકતા હોય ત્યારે દેશના સામાન્ય નાગરિકોએ પણ તેમનાથી પ્રેરાઈને સફાઈ અભિયાનમાં જોડાવવું જોઈએ. કારણ કે જે રીતે લોકો દેશમાં તેમને મળેલા બંધારણીય હકો ભોગવે છે તે રીતે પણ તેમને ફરજો પણ અદા કરવી જોઈએ. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. જિલ્લા મથક પાલનપુર ખાતે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમૂહ લગ્ન વાડી ખાતે આજે 21મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમાજના 21મા સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે દેશભક્તિના ગીત સાથે સમૂહ લગ્નની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કડવા પાટીદાર સમાજની દીકરીઓ પાસેથી માત્ર 101 રૂપિયા લઈને સમૂહ લગ્નમાં જોડાવવામાં આવે છે. તેમજ સમાજના દાતાઓ દ્વારા દરેક દીકરીને કન્યાદાન રૂપે 51,000 સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને આ મહત્વની વાત એ છે કે આ સમૂહ લગ્નમાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની દીકરા દીકરીઓ પણ સમૂહ લગ્નમાં જોડાયા હતા. લક્ષ્મીપુરા ખાતે કડવા પાટીદાર સમાજના 21મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં ભર્યા છે. લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં દરેક દીકરીને માત્ર 101 રૂપિયા લઈ અને જરૂરિયાતવાળી દીકરીઓને અમે સમૂહ લગ્નમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. આ સમૂહ લગ્નના માધ્યમ દ્વારા દરેક દીકરીને 51,000 રૂપિયાનું સર્ટિફિકેટ આપી અને કન્યાદાન પીઠે દાતાઓના સહયોગથી ખૂબ સારું મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા છે. વિશેષમાં પાટીદાર સમાજના ખૂબ પ્રતિષ્ઠિત આગેવાનો આ સમૂહ લગ્નમાં ભાગ લઈ સમાજ માટે પ્રેરણારૂપ થયા છે અને જે સમૂહ લગ્નના માધ્યમ દ્વારા જે બચત થાય એ આવનારા દિવસોમાં આ પરિવારના શિક્ષણ અને આરોગ્ય માટે વપરાય એ પ્રકારનો સંદેશ આપ્યો છે. આ સમૂહ લગ્નની વિશેષતા એ રહી છે કે અમારા સમૂહ લગ્નની શરૂઆત દેશભક્તિ ગીત અને રાષ્ટ્રગીતના માધ્યમ દ્વારા અમે શુભ શરૂઆત કરી દરેક સમાજો માટે એક શુભ સંદેશો મોકલ્યો છે. આ પ્રસંગે
સૌ નવદંપતિઓને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું. કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં થયેલી આર્થિક બચત સમાજના શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયા સહિત તમામ હોદ્દેદારો તેમજ અન્ય સમાજના આગેવાનોને ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. પાલનપુરથી વીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. પાલનપુર રોટરી ક્લબ ઓફ ડાયમંડ સિટી દ્વારા પાલનપુરમાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. અલગ અલગ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના રમતવીરોમાં પડેલી છુપી શક્તિઓ બહાર લાવવા અને અલગ અલગ રમતોમાં રમતવીરોના કૌશલનો વિકાસ થાય તે ઉમદા આશયથી આજે પાલનપુર રોટરી ક્લબ દ્વારા રમતો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઇફલ શૂટિંગ, બેટમિંગિંગ, ચેસ અને ટેબલ ટેનિસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રમતો ઉત્સવમાં ગુજરાતભરમાંથી 220થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો અને અલગ અલગ રમતમાં તેમનામાં રહેલા કૌશલનું પ્રદર્શન કર્યું હતું. આ રમતો ઉત્સવમાં ભાગ લેનારા રમતવીરોમાંથી પ્રથમ 3 નંબરે આવનાર રમતવીરોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલનપુરથી વીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે ગણપતિ બાપા તથા વીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં સમસ્ત ડાભેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી પેપરિયા કુવા સુધી યોજાયેલી શોભાયાત્રાઓમાં જોડાયા હતા અને ડીજેના તાલ સાથે નાચતા ગાતા પ્રાણ પ્રતિષ્ઠા મંદિર સ્થળે પહોંચ્યા હતા. અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે વેલસિંગ દાદાના પરિવાર દ્વારા વર્ષોથી પેપળિયા કુવા પર બિરાજમાન વીર મહારાજ તેમજ ગણપતિ દાદા માતાજી તથા ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. ત્યારે આજે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા ડાભેલા ગ્રામ પંચાયતથી પેપળિયા કુવા સુધી નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં માથા પર કળશ ઉપાડીને બહેનો પણ જોડાઈ હતી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેઓ પણ અમીરગઢ તાલુકાના ભજનિકોએ ભજન કીર્તન કરીને ભક્તિમય માહોલ બનાવી દીધો હતો અને વર્ષોથી બિરાજમાન આ વીર મહારાજ, ગણપતિ દાદા, ગોગ મહારાજ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા વીર કૃપા યુવક મંડળના તમામ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. અમીરગઢથી વીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. પાલનપુર તાલુકાનું ગઢ ગામ આજુબાજુના 25 ગામોનું સેન્ટર ગામ છે. અંદાજે 20,000ની વસ્તી ધરાવતા ગઢ ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં આમ તો દરેક પ્રકારની ખાનગી સુવિધાઓ મળી રહે છે, પરંતુ આરોગ્ય સેવાની વાત કરવામાં આવે તો અહીં સેઠ જેએન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 97 વર્ષથી ચાલતું દવાખાનું છે, તેમજ આધુનિક કક્ષાની હોસ્પિટલ પણ છે. પરંતુ અહીં સરકારી આરોગ્ય સેવાની વાત કરવામાં આવે તો અહીં કોઈ પણ સરકારી દવાખાનું નથી, જેને લઈને ગરીબ દર્દીઓને મફત આરોગ્ય સેવા મળતી નથી, જેને લઈને ગઢ પંથકના પ્રજાજનોએ ગઢને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે. ગઢમાં આરોગ્ય કેન્દ્ર વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જે ગામથી દૂર પડતું હોય ત્યાં કોઈ સેવા લઈ શકતું નથી. આ ઉપરાંત ગઢથી 5 કિલોમીટર દૂર આવેલા મડાણામાં પીએચસી કેન્દ્ર છે, તેમ છતાં 7 કિલોમીટરના અંતરે સામટી પીએચસી કેન્દ્ર આવેલું છે. આમ ગઢમાં ખાનગી તેમજ ટ્રસ્ટનું દવાખાનું છે, પરંતુ ગઢમાં સરકારી દવાખાનું ન હોવાથી લોકો આરોગ્યની મળતી મફત સેવાઓથી વંચિત છે. ગઢને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવે તો 24 કલાક મફત સારવાર મળે, તેમજ એમબીબીએસ ડોક્ટર, ડેન્ટિસ્ટ ડોક્ટર, સર્જન તેમજ ગાયકોલોજિસ્ટ ડોક્ટર ઉપલબ્ધ થાય તો ગરીબ પ્રેગ્નન્ટ મહિલા દર્દીઓ ફ્રીમાં ડિલિવરી કરાવી શકે, તેમજ ગઢમાં પોલીસ સ્ટેશન હોવાથી પ્રોહિબિશનલના ગુનાઓમાં આલ્કોહોલ ટેસ્ટ કરાવવા તેમજ મેડિકલ તપાસણી કરાવવા ગઢ પોલીસને 11 કિલોમીટર દૂર ચંડીસર સુધી લાંબા થવું પડી રહ્યું છે. ત્યારે ગઢના લોકોની માંગ એ છે કે ગઢમાં જ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઘર આંગણે સેવાઓ મળી રહેશે. ગઢ આજુબાજુના ગામોનું સેન્ટર ગામ છે, જ્યાં ખાનગી તેમજ ટ્રસ્ટના દવાખાના છે, જ્યાં ગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવીને પ્રજાજનોને 24 કલાક આરોગ્યની સારવાર મળી રહે તે માટે લેખિત રજૂઆત કરી છે. ગઢમાં સરકારી પ્રાથમિક શાળા નંબર 1નું મકાન હાલ બંધ હાલતમાં છે, તો સરકાર આ જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવે એવી અમારી જન માંગ છે. ગઢ ગામ 10-20 હજારની વસ્તી ધરાવતું ગામ છે. આજુબાજુના 27-30 ગામો નાના ગામો છે અને ગઢ એટલે મોટું ગામ અને આજુબાજુના ગામનું કેન્દ્ર છે.
ગઢગામની અંદર એક સામૂહિક આરોગ્ય કેન્દ્રની જરૂર છે, જે સરકારી દવાખાનું કહેવાય એને. અને ગઢમાં આમ તો દવાખાના ઘણા બધા છે, પણ જે ગરીબ લોકોને મફતમાં દવા મળી શકે એવું એક આરોગ્ય કેન્દ્રની જરૂર છે. તો અમે સરકારશ્રીને, આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે કે ગઢગામની અંદર એક સીએસસી કેન્દ્ર બને એ માટે ખાસ લોકોની લાગણી છે. અને ગઢમાં એક શાળા નંબર એક પ્રાથમિક શાળા, એ જે હાલ બંધ હાલતમાં છે અને મોટી જગ્યા પણ છે, તો લેબડાનો છોયલો અને બધી જ પૂરેપૂરી સગવડ છે, પાણી બાણીની બધી જો ત્યાં એક સામૂહિક સરકાર આપે તો ગઢ માટે ઘણું સારું છે અને આજુબાજુ વસ્તી માટે પણ ઘણું સારું છે. આગળ અમે સરકારશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રીને, અને અહીંના લોકલ જે પણ આપણા ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ રાજકીય મિત્રો અમને મદદ કરે એ અમે બધાની લાગણી અનુભવીએ છીએ. રજૂઆત તો, આ પ્રશ્ન તો ઘણા વર્ષથી લોકોને અગવડતા પડે છે આ બાબતે. ગઢની અંદર દવાખાના પ્રાઇવેટ આવેલા છે અને એક ટ્રસ્ટનું પણ દવાખાનું ચાલે છે, પણ આ બધા જ ફ્રી નથી, બધા જ પૈસેથી પેએબલ દવાખાના છે. અને અત્યારે હમણાં ડેન્ગ્યુની સિઝન ચાલી કણ ઘટવાની, તો સામાન્ય દર્દીને તાવ આવે તો પણ એને 500 થી 1000 રૂપિયા ખર્ચાઈ જતા હોય છે, રિપોર્ટ કરાવે અને આ કરતાં કરતાં એને દવાઓ સાથે દિવસના 1000 રૂપિયા પડતા હોય છે. એટલે એક ગરીબ માણસને પોસાતું જ નથી. તો સરકારશ્રીને અમારી એવી એક વિનંતી છે કે ગઢની અંદર એક સીએસસી કેન્દ્ર આપવામાં આવે, અને જે માગણી અમારી ચાલુ જ છે, અગાઉ માગણી કરી ચૂકેલા છે સરકારશ્રીમાં, તો ગઢમાં ઘણી બધી જાતની રાહત થાય એવું છે. જેવું કે અહીં ગઢમાં પોલીસ સ્ટેશન ધરાવે છે, અને પોલીસ સ્ટેશનની અંદર કોઈ દારૂનો કેસ આવે, કોઈ બળાત્કારી કેસ આવે, કોઈ પણ કેસ આવે, તેનું ટેસ્ટિંગ કરવું હોય તો છેક 11 કિલોમીટર દૂર ચંડીસર જવું પડે છે, અને ત્યાં સુધી એના ઘટકોમાં ફેરફાર થઈ શકતો હોય છે. તો અહીં પોલીસ સ્ટેશનમાંથી સીધું પરીક્ષણ થઈ શકે અને ફરિયાદીને તેમજ જે કોઈ એને ન્યાય મળી શકે, એક તો ઉમદા હેતુ એ છે. આજુબાજુના 5-1 કિલોમીટરની અંદર પીએસસી કેન્દ્રો આપેલા છે, સામઢી, મોટાવાસ અને મડાણામાં, તો ત્યાં પીએસસી કેન્દ્ર છે. તો ગઢની અંદર તો પીએસસી કેન્દ્ર પણ નથી આપવામાં આવેલું, અને 15,000 થી 20,000 ધરાવતી આ વસ્તી છે. આજુબાજુના 27 થી 30 ગામો કનેક્ટેડ છે, સિદ્ધપુર તાલુકાના 10 ગામો છે, ડીસા તાલુકાના 7 ગામો, જે ગઢમાં જ આવે છે ખરીદવા દવાખાને ગમે તે માટે. અને પ્રસૂતિ માટે તો અત્યારે એવું થઈ ગયું છે કે નોર્મલ પ્રસૂતિ હોય તોય અત્યારે 15,000 થી નીચી નથી થતી, જે સરકારશ્રી આરોગ્ય માટે જો ચિંતિત છે, ગવર્મેન્ટ બધાને જે કાર્ડ કાઢી અને યોજનાઓનો લાભ આપે છે, તો આ એક ખરેખર અંગત રીતે ખૂબ વિચારી અને ગઢને આટલું સીએસસી કેન્દ્ર આપવામાં આવે તો ગઢની જનતાને તેમજ આજુબાજુની જનતાને આશીર્વાદરૂપ થશે. બીજું કે ડૉક્ટરો છે પ્રાઇવેટ, પણ રાત્રે તો હોતા નથી, તો રાત્રે તો ખૂબ તકલીફ પડે છે. કંઈ પણ દુઃખ થાય તો પાલનપુર દોડવું પડે, અને પાલનપુર જવા માટે 500 રૂપિયા કે 600 રૂપિયા તો વિકલના વપરાઈ જાય, અર્જન્ટ મળે પણ ન મળે, અને લોકો ખૂબ જ તકલીફ અનુભવે છે. તો અમારી ગઢ ગામ વતી, એક ગામના સનિષ્ઠ કાર્યકર વતી મારી એવી અપીલ છે કે ગઢને એક સીએસસી કેન્દ્ર આપવામાં આવે, અને સરકારશ્રી ગામની અને આજુબાજુની ખૂબ સેવા કરી છે એવું અમે સંતોષ માનીશું. ગઢમાં સરકારી દવાખાનું ન હોય તો ના છૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે. બાજુના ગામોમાં મડાણા તેમજ સામઢી જેવા ગામોમાં પીએસસી કેન્દ્ર છે, અને ગઢમાં ન હોય સરકારી આરોગ્ય કેન્દ્ર સેવાથી ગરીબ દર્દીઓ વંચિત રહે છે. ગઢ પોલીસને પણ 11 કિલોમીટર દૂર ચંડીસર જવું પડે છે. અમારી અગાઉની પણ રજૂઆત છે કે ગઢને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપી સરકાર ઘટતું કરે તેવી અમારી માંગ છે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. પાલનપુર તાલુકાનું ગઢ ગામ આજુબાજુના 25 ગામોનું સેન્ટર છે, અને અહીંની વસ્તી 15 થી 20 હજારની વસ્તી છે. અહીં આરોગ્ય સુવિધાની વાત કરવામાં આવે તો અહીંયા ખાનગી ટ્રસ્ટ સંચાલિત એક દવાખાનું છે, સાથે આધુનિક કક્ષાની હોસ્પિટલ પણ છે. પણ જે ગરીબ દર્દીઓને આરોગ્યની જે મફત સારવાર મળવી જોઈએ એના માટે જે સરકારી દવાખાનું જોઈએ એ અહીંયા સરકારી દવાખાનું છે નહીં. સાથે બાજુમાં 5 કિલોમીટર દૂર મડાણામાં પીએચસી કેન્દ્ર આવેલું છે, અને ઘટતી 7 કિલોમીટર દૂર સામઢીમાં પણ પીએચસી કેન્દ્ર આવેલું છે. પરંતુ ગઢ ગામની અંદર સરકારી દવાખાનું અહીંયા છે જ નહીં. પેટા આરોગ્ય કેન્દ્ર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે, એ ગામથી થોડું દૂર હોય ત્યાં પણ લોકો જતા નથી. એટલે ગઢ વિસ્તારના જે લોકો છે એમની માગણી છે કે ગઢને અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવે. હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો અહીંયા 24 કલાક
જે દર્દીઓ છે એમને અહીંયા સારવાર મળી રહે, સાથે સાથે ગાયનોકોલોજીસ્ટ જે ડૉક્ટર હોય એટલે પ્રસૂતા માટે લોકોને જે ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં જે ડિલિવરી કરાવવી પડે છે એમને પણ અહીંયા મફતમાં સારવાર મળે. એની સાથે સાથે ગઢમાં એક પોલીસ સ્ટેશન પણ અહીંયા ઉપલબ્ધ છે, એટલે પોલીસ સ્ટેશનની અંદર જે પ્રોહિબિશનના જે કેસો હોય છે એ લોકોને મેડિકલ તપાસણી માટે ચંડીસર જવું પડે છે. જો અહીંયા ગઢને સામૂહિક કેન્દ્ર અહીંયા આપવામાં આવે તો આ બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય અને ગરીબ દર્દીઓને જે પૈસા ખર્ચવા પડે છે એ ખર્ચવા ન પડે એ માટે ગઢના વિસ્તારના જે આગેવાનો છે એમને મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે, તેમજ આરોગ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે કે ભાઈ ગઢને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવે. ગઢથી બીકેન્યુ ચેનલ માટે કેમેરામેન યશ પટેલ સાથે દિનેશ રાણા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના લવારા ગામના યુવાનોની અનોખી સેવા, ગૌચરોમાં દબાણ થતા ભૂખ્યા ગૌવંશો માટે કરી રહ્યા છે ચરવાની સુંદર સગવડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની જેમ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં રઝળતા રખડતા પશુઓ જાહેર માર્ગો પર આવી જતા હોવાની રજૂઆત થતી આવી છે અને આ પશુઓ નુકસાન કરતા હોવાના બનાવો પણ સામે આવતા હોય છે. જોકે આ રીતે રસ્તા પર ઉતરી આવતા પશુઓ કેમ શહેરી વિસ્તારમાં આવે તે અંગે વાત કરવામાં આવે તો ગામડાના ગૌચર હવે માલિકોના બની ગયા છે અને ગૌચરની જમીન પણ હવે રહી નથી, જેથી ખરી ખોરાકની શોધમાં પશુઓ શહેર તરફ આવવા લાગ્યા છે, જેને હિન્દુ ધર્મમાં તો માનવ દરજ્જો આપવામાં આવ્યો છે. તે ગૌ માતાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. 33 કરોડ દેવતા સમી ગૌ માતા પેટ ભરવા માટે ઘરે ઘરે રજડી રહી છે તો શહેરનો ગંદો કચરો પ્લાસ્ટિક ખાઈ મોતને ભેટી રહી છે. જો કે ધાનેરા તાલુકાના લવારા ગામના ગ્રામજનોએ એક થઈ ગૌવંશને કોઈ તકલીફ ન પડે તે માટે ગામના આયોજનથી ગામમાં ગૌશાળા ખોલવામાં આવી છે. લવારા ગામના યુવાનો તેમજ ગ્રામજનો સાથે મળી ગામની ગૌચર જમીનનો સદુપયોગ કર્યો છે અને ફાળા રૂપે ગામમાંથી દાન ભેગું કરી આ ગાયોને ભરપેટ ચારો આપવામાં આવી રહ્યો છે. આ મોટા ભાગના ગામોમાં ગૌશાળાઓ આવેલી છે, જો કે આ ગામના યુવાનોએ એક નવી પહેલ કરી છે. અંશ લવારા ગામની સીમમાં ફરતી રખડતી ગાયો માટે એક હેલ્પલાઇનની જેમ કામ કરી ગામમાં એક પણ ગાયને રખડતી મૂકી નથી. કોઈનો પણ ફોન આવે કે જાણ થાય તો આ ગૌશાળામાં સેવા આપતા યુવા ટ્રેક્ટર લઈને સ્થળ પર જાય છે અને ગાયને લઈને આવે છે. ગોળે રખડતા હતા ઢોર, એટલે મંત્રીએ ફોન કીધો કે ત્યાં 2-3 ઢોર ઊભા છે, મોટો ટ્રેક્ટર લઈને પહોંચી ગયો અને ત્યાં જઈને પકડીને આ ગૌશાળામાં વાળવા હારું લઈ આવ્યો. એટલે તમારા ગામમાંથી કોઈ પણ ફોન કરે તો તમે ત્યાં પહોંચી જાઓ? હા, તો ત્યાં અમે જઈને ઢોરને પકડી અને લઈને આવે ને ગૌશાળામાં વાળી દે. અચ્છા, કોઈ માલિકનો ઢોર હોય? કોઈ માલિકનો ઢોર હોય તો એને ભલે જે ઈચ્છા હોય ચારો આલે તો બરોબર, નકર પછી એમનો મે લાવીને મોય અંદર વાળ દે ગૌશાળામાં. કેટલા વિસ્તાર પૂરતા તમે ત્યાં જાઓ? એટલે ગોમ પૂરતા, લવારા પૂરતા જ. કોઈ માર્ગમાં બીજે ત્યાં રોડ ઉપર ગમે ત્યાં દેખા ને
તો જઈને પકડીને સીધું લાવીને ગૌશાળા માં વાળી દે. ધાનેરા તાલુકાનું લવારા ગામ નેશનલ હાઈવે થી નજીક આવેલું છે, જેથી અવારનવાર ગાય સાથે વાહનના અકસ્માત રોજિંદા બની ગયા છે. વાહન સહિત ગાય કે બળદ જેવા પ્રાણીઓને નુકસાન થતું હતું. આ બાબતે ગ્રામજનોએ ગંભીરતા દાખવી ગામના રચલતા તમામ પ્રાણીઓને ભેગા કરી એક જગ્યાએ તેમના રખાવ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા લવારા ગામે ગૌશાળો ચાલતો તો હતો જ 2 વર્ષથી, પણ આ સાલ અમે એવો નિર્ણય કર્યો કે રખડતી ગાયો હાઈવે ઉપર નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી રખડતી ગાયોથી એક્સિડન્ટ જેવી ભયંકર દુર્ઘટના બનતી હતી, એના માટે આમ ગામ લોકો યુવાનોએ બધાએ ભેગા મળીને એક સમ થઈને એવું પગલું ભર્યું કે આ રખડતા ઢોરોને ગૌશાળામાં વાળી ગામ લોકોના સહ સહકારથી ફાળો લઈ અને અમે ગૌશાળા ચલાવીએ છીએ અને 200થી ઉપરની સંખ્યા અમારી ગૌશાળામાં હાલની તારીખમાં છે. અને કોઈ અમે પણ એવું વોટ્સઅપ દ્વારા પણ એવું જાહેરાત કર્યું કે કોઈ રખડતું ઢોર હોય તો આપણી ગૌશાળામાં લાવીને વાળી દેવું. લવારા ગામના દૂધ ડેરીના મંત્રી સજાણાભાઈ સહિત તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના સરપંચના આયોજનથી અત્યારે લવારા ગામ રખડતા પશુની ઝંઝટમાંથી મુક્ત બની ગયું છે. ખાસ કરીને ગાય જે દૂધ આપતી નથી તેવી ગાયોને માલિકો રસ્તે છોડી દેતા હોય છે, જેથી ખોરાકની શોધમાં પ્રાણીઓ રસ્તામાં ચાલતા વૃદ્ધ બાળકોને પણ અડફેટે લેતા લોકોના મોત પણ નિપજતા હોય છે. જોકે લવારા ગામમાં બનેલી રજડતા ગૌવંશ માટેની ગૌશાળા ગાયો તેમજ ગ્રામજનો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. જો બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં સ્થાનિક આવી ગૌશાળા બનાવવામાં આવે તો રોડ પર ફરતા ગૌવંશને પોતાનું ઘર મળી શકે તેમ છે. હું લવારા ગામથી પ્રહલાદભાઈ વાઘાભાઈ રબારી. અમારા ગામમાં 2 વર્ષથી ગૌશાળા ચાલે છે અને 200થી 250 ગાયોનો દેખભાળ કરે છે. જે લોકો ગાયો દોવા દેતી નથી અને ગામમાં છોડી નાખે છે એ ગાયોનો અમે પણ દેખભાળ કરીએ છીએ. પૂરા ગામનો સાહસ સહકાર મળે છે અને આજુબાજુના ગામોમાં અમારા લવારા બાજુમાં કોઈ રોખડતો ઢોર મળતો નથી અને રોડ ઉપર નાની મોટી ગાડીઓ જાય અને ગાય આડી આવે અને એક્સિડન્ટ થાય, એમાં મોતનું દુર્ઘટના થાય, એના માટે કરી અને ગામના લોકોએ જાગૃતિ લાવી અને એક સોશિયલ મીડિયા દ્વારા આ ગાયોનો અમે દેખભાળ સારી રીતે કરીએ છીએ. પૂરતા પાણીમાં પાણી છે, વાવતી અથરાજથી આ બાજુથી ઝાડના પૂળા લાવીએ છીએ અને ગામ લોકોનો દરેક બીજા ગામનો કોઈ ફાળો બાળો લેતા નથી, અમારા ગામનો જ ફાળો લઈએ છીએ અને અમારા ગામના બધાનો સાહસ સહકારથી અમે ગૌશાળા જ મોટા પ્રમાણમાં અને સારી રીતે ચલાવીએ છીએ. અચ્છા, અહીંયા પશુઓ તમે કેવી રીતે લાવો રસ્તામાં? પશુઓ રસ્તામાં ભેગા મળીને ટોળીને લાવે, ટોળીને પશુઓ લાવે છે. કોઈ જગ્યા જોવા મળે તો લાવીને વાડામાં વાળીએ. જિલ્લા કલેક્ટર ગૌચર જમીન બાબતે ગંભીરતા દાખવી વર્ષોથી ગૌચરની જમીન પર કબજો કરનાર ઇસમોને ખુલ્લા પડી ગૌવંશની જમીન આપે તેવી માંગ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. સરહદી વિસ્તારના ખેડૂતોને રવિ પાકના વાવેતરના મહિના બાદ પણ નર્મદાનું પાણી ના મળતા અકળેલા ખેડૂતોએ થરાદની નર્મદા કચેરી પર કડકડતી ઠંડીમાં પણ રાત્રે કર્યા ધરણા. 2 ખેડૂતોની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ બોલાવી ખસેડાયા સારવાર માટે. સરહદ પર બંદૂકથી દુશ્મનોને સાફ કરતા સીમા સુરક્ષા બળના જવાનોએ આજે ડીસામાં હાથમાં ઝાડુ લઈને સિવિલ હોસ્પિટલની કરી સફાઈ. મહિનાઓ સુધી તંત્ર જ્યાં સફાઈ નથી કરી શકતી તે સિવિલમાં માત્ર 40 મિનિટમાં સિવિલ હોસ્પિટલ કરી બતાવી ચોખ્ખી ચણાક. પાલનપુર તાલુકાના ગઢ સાથે સરકાર કરી રહી છે અન્યાય. આઝાદીના વર્ષો બાદ પણ 25,000થી વધુની વસ્તી ધરાવતા ગઢમાં નથી કોઈ સરકારી દવાખાનું. ધાનેરા તાલુકાના લવારા ગામના યુવાનોની અનોખી સેવા. ગૌચરોમાં દબાણ થતા ભૂખ્યા ગૌવંશો માટે કરી રહ્યા છે ચરવાની સુંદર સગવડ. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.